वंदे गुजरात। हेलो स्टूडेंट, हाउ आर यू? मित्रों, अगाउना एपिसोड में तमे अ गार्डन, अ किचन अने रेलवे स्टेशन विषय सीखी गया छो। आजे आपणे आपणा सेशन में जुदी जुदी एक्टिविटी करवाना छे। प्रथम हूँ तमने जुदा जुदा चित्रों बतावीश। मित्रों, तमने चित्रों जोवा गमे छे ने? तो चालो आपणे चित्रों जोईशुं। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં શું જોયું? કોઈ કહેશો? ઓકે, રિવર, ટ્રીઝ, સી, માઉન્ટેન્સ, વેરી ગુડ, ટ્રીઝ, રિવર, ક્લાઉડ્સ, વેરી ગુડ, સ્કાય, ધેન ફાર્મ, વેરી ગુડ, બીજું બુલોક્સ, ફાર્મર, વેરી ગુડ, ખૂબ જ સરસ। અન્ય બીજી કઈ વસ્તુ જોઈ તમે આ ચિત્રોમાં? ઓકે, ટ્રેક્ટર, ટ્રેક્ટર પણ તમે જોયું। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રોમાં અલગ અલગ વસ્તુઓ જોઈ એ ચિત્રોનું જો તમારે ડિસ્ક્રિપ્શન કરવું હોય તો તમે શાનો ઉપયોગ કરશો? વેરી ગુડ, તમે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરશો। અને આવા જ પ્રકારની એક્ટિવિટી આપણે આ જ લેસનમાં એક્ટિવિટી નંબર 3A માં હિતુસ ક્લાસરૂમમાં આપણે જોઈ હતી ને મિત્રો? તો એમાં પણ ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો હતા। આપણે એવા જ પ્રકારના વાક્યો હવે નવેસરથી બનાવવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમને આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? ધ્યાનથી જોઈ લો અને મને પ્રશ્નનો જવાબ આપશો। યસ, there are many birds in the picture, very good, ખૂબ જ સરસ। આ ચિત્રમાં નજર કરીએ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે? વેરી ગુડ, દેર ઇઝ અ રિવર, અને બીજું પણ સેન્ટેન્સ આમાંથી બનશે, તો બીજું સેન્ટેન્સ આપણે બનાવીએ। વેરી ગુડ, દેર આર મેની ટ્રીઝ ઓન ધ રિવર બેન્ક, ખૂબ જ સરસ। આ ચિત્રમાં તમને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ ચિત્રમાં ટ્રીઝ છે અને એના પરથી વાક્ય કયું બનશે? ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર, વેરી ગુડ। આ શાનું ચિત્ર છે? સરસ, ધેર આર માઉન્ટેન્સ, માઉન્ટેન્સ એટલે પર્વતો, વેરી ગુડ, અને there is a river between the mountains। વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો ને તમને? વેરી નાઇસ। આ ચિત્રમાં તમને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? યસ, ખૂબ સરસ, there are clouds in the sky, second sentence। યસ, there are mountains and many trees in the picture, very good। વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ શાનું ચિત્ર છે? ટ્રેક્ટર। પછી દેર ઇઝ અ ટ્રેક્ટર ઇન ધ ફાર્મ, વેરી ગુડ। આ ચિત્રમાં તમને શું દેખાય છે? યસ, વેરી ગુડ, દેર ઇઝ અ ફાર્મ, આ એક ફાર્મ છે, અને બીજું શું દેખાય છે? યસ, દેર આર બુલોક્સ એન્ડ ફાર્મર ઇન ધ ફાર્મ, વેરી ગુડ। આ ચિત્રમાં શું દેખાય છે? વેરી ગુડ, દેર ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ, ધીસ ઇઝ ઓલ્સો અ ફાર્મ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોયું કે ચિત્રોની મદદથી આપણે જુદા જુદા પ્રકારના વાક્યો બનાવી શકીએ છીએ। તો આ વાક્યો બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? વેરી ગુડ, આપણે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કર્યો, સાથે સાથે આપણે વિવિધ પ્રકારના પ્રેપોઝિશનનો પણ ઉપયોગ કર્યો, જેવા કે
કયા કયા પ્રેપોઝિશનનો આપણે ઉપયોગ કર્યો છે એમાં? વેરી ગુડ. ઇન, ઓન વગેરે જેવા પ્રેપોઝિશન આપણે આમાં ચિત્રોની મદદથી આપણે વાક્યોમાં જોયા. મિત્રો, તમને ચિત્ર પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે જુદા જુદા પ્રકારના ચિત્રો જોઈને પણ અંગ્રેજીમાં જુદા જુદા પ્રકારના વાક્યો બનાવી શકીએ છે. હવે આવી જ એક પ્રવૃત્તિ આપણે આપણા યુનિટમાં કરવાના છીએ, જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 34 ઉપર આપેલ છે. પ્રથમ આપણે એક્ટિવિટી 7ની ચર્ચા કરીશું. તો તમે તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? આપણે આ પ્રવૃત્તિની શરૂઆત પીપીટીથી કરીશું, જે તમારા પેજ નંબર 34 પર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ એક ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. આપણે આ પાઠ્યપુસ્તક પ્રમાણેના જે ચિત્રમાં નજર કરીએ અને એમાંથી વિવિધ વસ્તુઓ તમને દેખાતી હશે. પ્રથમ સમગ્ર ચિત્રનું આપણે નિરીક્ષણ કરીએ, પછી જુદા જુદા શબ્દોનો આપણે પ્રયોગ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર શાનું છે? વેરી ગુડ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? ફાર્મ. સો ધીસ ઇઝ અ ફાર્મ. વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આ કઈ વસ્તુ છે? તમે આવી વસ્તુ ક્યાંક જોઈ છે? ગુજરાતીમાં આપણે એને બળદગાડું કહીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં શું કહેવાય છે એને? વેરી ગુડ, કાર્ટ. ધીસ ઇઝ અ કાર્ટ. તો આપણે એના પ્રમાણે વાક્ય પણ બનાવીશું. તો એ પ્રમાણેનું વાક્ય કયું થશે? વેરી ગુડ, ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. જે તમારા આ ચિત્રમાં આપેલું છે, બરાબર ને? ઓકે, હવે આપણે બીજી વસ્તુનું નિરીક્ષણ કરીએ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? પણ આપણે એને ઇંગ્લિશમાં શું કહીશું? યસ, બુલોક્સ. બુલોક્સ કહેવાય. વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બુલોક્સ તમને ક્યાં દેખાય છે? ઝાડની નીચે દેખાય છે. તો આપણે એ પ્રમાણેનું વાક્ય બનાવવું પડશે. તો એ વાક્ય કયું થશે? વેરી ગુડ, ધ બુલોક્સ આર. શું જવાબ આવશે? બુલોક્સ ક્યાં છે? નીચે. તો અંગ્રેજીમાં પ્રયોગ આપણે કેવી રીતે કરીશું? યસ, અંડર. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. ખૂબ જ સરસ. જે તમને દેખાય છે અહીં આ ચિત્રમાં, કે બુલોક્સ ક્યાં બેઠા છે? ઝાડની નીચે. વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ઘડો. ગુજરાતીમાં આપણે ઘડો કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે શું કહીશું એને? ધીસ ઇઝ અ પોટ. સો આ પોટ તમને ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ટ્રીના માથા ઉપર. તો અંગ્રેજીમાં એ પ્રમાણેનું વાક્ય પણ આપણે બનાવવું પડશે. તો આપણે વાક્યની શરૂઆત કરીએ. કયું વાક્ય થશે? વેરી ગુડ, ધ વુમન હેઝ અ પોટ. શું જવાબ આવશે? પોટ ઉપર છે. તો શું જવાબ આવશે? વેરી ગુડ, ઓન. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. ખૂબ જ સરસ. અહીં તમને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે પોટ વુમનના માથા ઉપર છે. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખબર જ પડી ગઈ હશે કે આપણે આ વસ્તુને શું કહીએ છીએ. તમને ભાવે છે ને? મેંગોસ. તો વિદ્યાર્થી મિત્રો, આ મેંગોસ તમને ક્યાં દેખાય છે? હા, વેરી ગુડ. મેંગોસ તમને ઝાડની ઉપર દેખાય છે. તો આપણે એ પ્રમાણેનું વાક્ય પણ બનાવીએ. તો એ વાક્ય કેવી રીતે બનાવીશું આપણે? ધેર આર મેંગોસ અ ટ્રી. તો શું જવાબ આવી શકે બ્લેન્કમાં? ખૂબ સરસ. ધેર આર મેંગોસ ઓન અ ટ્રી. વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યા છે?
બાળકો છે, તો અંગ્રેજીમાં આપણે બાળકોને શું કહીશું? યસ, ચિલ્ડ્રન. વેરી ગુડ. તો આ ચિલ્ડ્રન ક્યાં ઊભા છે મિત્રો? યસ, ધ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અ ટ્રેક્ટર. તો બ્લેન્કમાં શું આવશે? વેરી ગુડ. નજીકમાં છે ને, ટ્રેક્ટરની નજીકમાં છે. તો આપણે અંગ્રેજીમાં નજીક શબ્દ માટે કયો શબ્દ પ્રયોજીએ છે? નિયર. તો રાઈટ આન્સર ઇઝ નિયર. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર. વેરી ગુડ. હવે ફરીથી આપણે બધા વાક્યોને વારા ફરતી વાંચી લઈએ. ધીસ ઇઝ અ ફાર્મ. There is a cart in it. Third sentence. The bullocks are under the tree. Fourth. The woman has a pot on her head. Very good. Number five. There are mangoes on a tree. And the last one is, children are standing near a tractor. Very good. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં જુદી જુદી વસ્તુઓ તમે જોઈ શકો છો. તો આ ચિત્રમાં પ્રથમ જે એરોથી બતાવવામાં આવી છે એને આપણે કઈ વસ્તુ તરીકે ઓળખીએ છીએ? યસ, ફ્લાવર્સ. ફ્લાવર્સ. સેકન્ડ, તમે ખેતરમાં જોયું હોય છે ને કે ખેતરમાં કૂવો હોય છે અને એમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તો આપણે કૂવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજીએ છીએ? વેરી ગુડ. ઇટ ઇઝ વેલ. અ વેલ. આ શું છે મિત્રો? અ બર્ડ. આ ચોથી વસ્તુ કઈ છે મિત્રો? ઝૂંપડી. તો આપણે અંગ્રેજીમાં એને કયા નામે ઓળખીએ છીએ? વેરી ગુડ. હટ. ઇટ ઇઝ અ હટ. આ કઈ વસ્તુ છે? જ્યારે ખેતરમાં કંઈક વાવેલું હોય તો એને શું કહીએ છીએ આપણે? ગુજરાતીમાં પાક કહેવાય. જ્યારે અંગ્રેજીમાં આપણે કયા શબ્દ પ્રમાણે એને ઓળખીએ છીએ? વેરી ગુડ. ઇટ ઇઝ અ ક્રોપ. આવી અન્ય ઘણી બધી વસ્તુઓ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો ને? આપણે ચિત્ર પ્રમાણે કોઈ પણ ચિત્રનું વાક્યમાં પ્રયોગ કરી શકીએ છીએ. હવે આપણે આ જ પ્રમાણેના વાક્યો આપણા પાઠ્યપુસ્તકમાં પણ નોંધવાના છે. તો આપણે એ પ્રમાણેની પ્રવૃત્તિ કરીશું. એક વખત ફરીથી આપણે વાક્ય વાંચી જઈએ આ પ્રમાણેના, કે દેર આર ફ્લાવર્સ, દેર ઇઝ અ વેલ ઇન ધ ફાર્મ, દેર ઇઝ અ બર્ડ ઓન ધ ટ્રી, દેર ઇઝ અ હટ ઇન ધ ફાર્મ, દેર ઇઝ અ ક્રોપ ઇન ધ ફાર્મ. બરાબર ને મિત્રો? હવે આ પ્રમાણેના વાક્યો આપણે આપણા પાઠ્યપુસ્તકમાં પણ નોંધવાના છે. તો આપણે નોંધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે આ સૂચના વાંચીશું. નીચે ફાર્મનું ચિત્ર આપેલું છે, તે જુઓ. આ ચિત્ર પ્રમાણે આપણે વિવિધ પ્રકારની બ્લેન્ક્સની પૂરવાની છે. પ્રથમ આપણે વાંચીશું, This is a farm. There is a cart in it. The bullocks are blank the tree. તો આ બ્લેન્કમાં કયો આન્સર આવશે? વેરી ગુડ. ધ બુલોક્સ આર શું આવી શકે? અંડર ધ ટ્રી. વેરી ગુડ. The woman has a pot blank
હર હેડ, તો આ બ્લેન્કમાં કયો આન્સર આવશે? વેરી ગુડ, ધ વિમેન હેઝ અ પોટ ઓન હર હેડ. થર્ડ સેન્ટેન્સ, દેર આર મેંગોઝ બ્લેન્ક અ ટ્રી, તો આ બ્લેન્કમાં કયો આન્સર આવશે? વેરી ગુડ, દેર આર મેંગોઝ ઓન અ ટ્રી. નેક્સ્ટ સેન્ટેન્સ, ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ બ્લેન્ક અ ટ્રેક્ટર, તો આ બ્લેન્કમાં કયો આન્સર આવશે? વેરી ગુડ, ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર, તો આપણે આન્સર લખી દઈશું એમાં નિયર. ખ્યાલ આવી ગયો ને મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આ ચિત્રમાં નજર કરીએ કે ચિત્રમાં તમને અન્ય કઈ કઈ વસ્તુ દેખાય છે. વેરી ગુડ, તમે ફ્લાવર્સ, તો ફ્લાવર્સ પરથી એક આપણે એક વાક્ય બનાવી શકીએ, અને એ વાક્ય બનાવેલા ક્યાં લખીશું આપણે? નીચે. તો આપણે તે આધારે એક વાક્ય લખીએ, દેર આર ફ્લાવર્સ, તો આપણે લખીશું દેર આર ફ્લાવર્સ. અન્ય કઈ વસ્તુ તમે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં? આપણે આ વસ્તુને શું કહીશું? વેરી ગુડ, આપણે એના આધારે એક વાક્ય બનાવી શકીએ. તો વાક્ય બનાવીશું, શું વાક્ય લખાશે એમાં? યસ, દેર ઇઝ અ વેલ ઇન ધ ફાર્મ. હવે અન્ય કઈ વસ્તુ જોઈ હતી તમે આ ચિત્રમાં? આ કઈ વસ્તુ છે મિત્રો? યસ, અ બર્ડ, પક્ષી. તો આપણે એના આધારે પણ એક વાક્ય અહીંયા બ્લેન્કમાં લખીશું. યસ, દેર ઇઝ અ બર્ડ. ક્યાં છે બર્ડ? ઝાડ ઉપર. તો આપણે કયો શબ્દ પ્રયોજીશું? ઓન ધ ટ્રી. ખૂબ સરસ, દેર ઇઝ અ બર્ડ ઓન ધ ટ્રી. અન્ય તમે આ ચિત્રમાં કઈ વસ્તુ જોઈ હતી? આ કઈ વસ્તુ છે મિત્રો? યસ, હટ. તો આપણે એના આધારે પણ એક વાક્ય બનાવી શકીએ. વેરી ગુડ, દેર ઇઝ અ હટ ઇન ધ ફાર્મ. વેરી ગુડ, દેર ઇઝ અ હટ ઇન ધ ફાર્મ. આપણે ફરીથી બધા વાક્યો વાંચીશું. દેર આર ફ્લાવર્સ, દેર ઇઝ અ વેલ ઇન ધ ફાર્મ, દેર ઇઝ અ બર્ડ ઓન ધ ટ્રી, એન્ડ દેર ઇઝ અ હટ ઇન ધ ફાર્મ. હવે આવા જ વાક્યો આપણે જુદા જુદા પિક્ચરો પ્રમાણે આપણે બનાવી શકીએ. આ ચિત્રોની મદદથી તમને ખ્યાલ આવ્યો કે આપણે દેર ઇઝ અને દેર આરની મદદથી વિવિધ વાક્યો બનાવીએ છીએ. આપણે આવા જ પ્રકારની એક અન્ય પ્રવૃત્તિ કરીશું કે જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 34 પર આપેલી છે. એક્ટિવિટી નંબર 8, રિસીવિંગ સેન્ટરના ટીચર્સ મિત્રોને વિનંતી કે તેઓ તમારા ક્લાસરૂમની વિવિધ વિવિધ વસ્તુઓ બતાવી, તેનું નિરીક્ષણ કરાવી બાળકોને વિવિધ વાક્યો બનાવવા મદદ કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક ક્લાસરૂમનું પિક્ચર દેખાય છે, તો આ પિક્ચર ધ્યાનથી જોઈ લો અને તમારા ક્લાસરૂમમાં દેખાતી અન્ય વસ્તુઓના આધારે તમે વિવિધ પ્રકારના વાક્યો બનાવશો. હું તમને સમય આપીશ.
વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રના આધારે અહીં જુદા જુદા પ્રકારના 15 વાક્યો આપણે બનાવીશું. નંબર 1, ધીસ ઇઝ અ ક્લાસરૂમ. વેરી ગુડ. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ, દેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. થર્ડ સેન્ટેન્સ ઇઝ, દેર આર મેની બોયઝ ઇન ધ ક્લાસરૂમ. ફોર્થ સેન્ટેન્સ ઇઝ, દેર આર મેની ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ. નંબર 5 ઇઝ, દેર આર મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. સિક્સ્થ સેન્ટેન્સ ઇઝ, ધ સ્ટુડન્ટ્સ આર ડુઇંગ ધેર ક્લાસ વર્ક. વેરી ગુડ. સેવન્થ સેન્ટેન્સ ઇઝ, દેર ઇઝ અ કપબોર્ડ ઇન ધ ક્લાસરૂમ. એઇટ સેન્ટેન્સ ઇઝ, દેર ઇઝ અ ક્લોક ઇન ધ ક્લાસરૂમ. વેરી ગુડ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, દેર ઇઝ અ મિરર ઇન ધ ક્લાસરૂમ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ ઇન ધેર નોટબુક્સ. વેરી ગુડ. ઇલેવન્થ સેન્ટેન્સ ઇઝ, દેર ઇઝ ઓલ્સો અ કેલેન્ડર ઇન ધ ક્લાસરૂમ. ટ્વેલ્થ સેન્ટેન્સ ઇઝ, દેર આર મેની યલો કલર્ડ બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. વેરી ગુડ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ યુનિફોર્મ. વેરી ગુડ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, દેર ઇઝ ઓલ્સો અ વિન્ડો ઇન ધ ક્લાસરૂમ. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ, દેર આર મેની સ્ટુડન્ટ્સ બેક ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રની મદદથી અલગ અલગ પ્રકારના વાક્યો બનાવ્યા છે. હવે આવા જ વાક્યો તમે તમારા શિક્ષકોની મદદથી પણ બનાવ્યા જશે. તો આવી જ એક પ્રવૃત્તિ તમારા પેજ નંબર 34 ઉપર એક્ટિવિટી નંબર 8માં આપેલી છે. આપણે ધ્યાનથી વાંચીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા ક્લાસરૂમના આધારે તમે વિવિધ પ્રકારના 15 વાક્યો આ એક્ટિવિટીમાં બનાવ્યા હશે. આપણે તેમાંથી ફક્ત 5 વાક્યો લખીશું. યસ, ધીસ ઇઝ અ ક્લાસરૂમ. વેરી ગુડ. સેકન્ડ સેન્ટેન્સ આપણે લખીશું, દેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. વેરી ગુડ. થર્ડ સેન્ટેન્સ આપણે લખીશું, દેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. નેક્સ્ટ, ધ સ્ટુડન્ટ્સ આર ડુઈંગ ધેર ક્લાસ વર્ક. યસ, કબર્ડ જોયું. વેરી ગુડ. ધેર ઇઝ અ કબર્ડ ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે આપણે ધેર ઇઝ અને ધેર આરની મદદથી કેવી રીતે આપણે વિવિધ વાક્યો બનાવી શકીએ. જ્યારે આપણે ચિત્રમાં જોઈએ કે કોઈ એક વસ્તુ હોય તો ત્યારે આપણે ધેર ઇઝનો ઉપયોગ કરીએ છીએ. એકની એક વસ્તુ તમને વધારે વખત જો જોવા મળશે, તમે એને ધેર આરની મદદથી બનાવશો. જેમ કે અહીં આ ચિત્રમાં બેન્ચીસ એક નથી, પણ બેન્ચીસ ઘણી બધી છે. તો આપણે એનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરીએ છીએ? ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. તમને આ ચિત્રમાં કપબોર્ડ દેખાયું, તો કપબોર્ડ એક જ હતા, તો આપણે ધેર આરની જગ્યાએ ધેર ઇઝનો ઉપયોગ કર્યો. તો આપણે વાક્ય પ્રયોગ કેવી રીતે કર્યો છે? ધેર ઇઝ અ કપબોર્ડ ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો,
તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ધેર આર અને ધેર ઇઝ નો વાક્ય પ્રયોગ આવી રીતે કરી શકીએ છીએ. હવે આ વાક્ય પ્રવૃત્તિના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. વિદ્યાર્થી મિત્રો, તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇઝ ધેર અ કાર્ટ ઇન ધ ફાર્મ? ઓપ્શન એ, યસ ધેર ઇઝ. ઓપ્શન બી, નો ધેર ઇઝન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી એ ચિત્ર જોયું જ હશે અને એના આધારે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો. શું તમને એ ચિત્રમાં કાર્ટ જોવા મળ્યું હતું? ઓકે, તો રાઇટ આન્સર વિલ બી યસ. વેરી ગુડ, ઓપ્શન એ, યસ ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ. સેકન્ડ, ઇઝ ધેર અ ટેબલ ઇન યોર ક્લાસરૂમ? ઓપ્શન એ, યસ ધેર ઇઝ. ઓપ્શન બી, નો ધેર ઇઝન્ટ. તો વોટ વિલ બી ધ રાઇટ આન્સર? વેરી ગુડ, ધ રાઇટ આન્સર વિલ બી ઓપ્શન એ, યસ ધેર ઇઝ અ ટેબલ ઇન યોર ક્લાસરૂમ. થર્ડ ક્વેશ્ચન, ધેર ઇઝ અ વેલ ઇન ધ ફાર્મ? ટ્રુ ઓર ફોલ્સ? યસ, વેરી ગુડ, રાઇટ આન્સર વિલ બી ઓપ્શન એ, ટ્રુ, ધેર ઇઝ અ વેલ ઇન ધ ફાર્મ. નંબર ફોર, ધ વિમેન હેઝ અ પોટ બ્લેન્ક હર હેડ. સો યોર ઓપ્શન વિલ બી ઓપ્શન એ, નિયર, બી, ઇન, સી, ઓન, ઓર ડી, અંડર. વેરી ગુડ, ધ રાઇટ આન્સર ઇઝ સી, ઓન. ધ વિમેન હેઝ અ પોટ ઓન હર હેડ. વેરી ગુડ. નેક્સ્ટ, નંબર ફાઇવ, ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ ઓન ધ ટ્રેક્ટર. ઓપ્શન એ, ટ્રુ. ઓપ્શન બી, ફોલ્સ. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ ઓન ધ ટ્રેક્ટર, ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ ફોલ્સ? યસ, યુ આર રાઇટ, ધ રાઇટ આન્સર વિલ બી ઓપ્શન બી, ફોલ્સ. ચિલ્ડ્રન આર નોટ સ્ટેન્ડિંગ ઓન ધ ટ્રેક્ટર, દે વર નિયર ધ ટ્રેક્ટર. વેરી ગુડ. આ પ્રવૃત્તિના માધ્યમથી તમે શીખ્યા કે આપણે કોઈ પણ ચિત્રની મદદથી ધેર ઇઝ અને ધેર આર જેવા વાક્યોનો પ્રયોગ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે વિવિધ પ્રકારના પ્રેપોઝિશનનો પણ આ વાક્યોમાં ઉપયોગ કર્યો, જેવા કે ઇન, ઓન, અંડર, નિયર વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવી હશે બરાબર ને? તો આવી જ સરસ પ્રવૃત્તિ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.